हेलो मित्रों, तुम्हारा स्वागत है आपकी यूट्यूब चैनल में। तो आज मित्रों फाइनली जे लोग डिप्लोमा में फर्स्ट सेम में अने जे लोग बी फर्स्ट सेम में है एनी जे एक्जाम फॉर्म है ये आ गया है। तो आ वीडियो में आप कई रीते फॉर्म भरवा रहे कई रीते फीस भरवानी रहे जे आखी प्रोसेस है ये आप आ वीडियो में जोशी। तो घना टाइम थी मैंने घना लोग मैंने कॉमेंट करता था कि बी डिप्लोमा फर्स्ट सेम क्यारे आवशे, बी फर्स्ट सेम क्यारे आवशे। तो फाइनली आज मित्रों एक मार्च रोज अहीं तमे जोड़िया छो आवी गयुं छे इंस्ट्रक्शन फॉर फिलिंग द एक्जाम फॉर्म ऑफ इंटर 2020 एक्जामिनेशन डिप्लोमा एंजीनियरिंग सेम वन। ओके, जे लोग 2020 में एडमिट थया छे एना माटे रेग्युलर ना जे स्टूडेंट छे एना माटे आ एक्जाम फॉर्म छे। तो अने आ बी बीजू जे छे ई बी माटे छे जे बेचलर ऑफ एंजीनियरिंग सेम वन माटे। हवे जे प्रोसिजर छे ई बन्ने माटे सेम ज छे। तो हाल आपणे जे डिप्लोमा ना जे स्टूडेंट छे एनी अहीं इंस्ट्रक्शन ओपन करी लई अने शुं कहेवा मांगे छे ई आपणे अहीं जोई। तो तमे मित्रों एनी जे इंस्ट्रक्शन्स जे छे इंस्ट्रक्शन पीरियड ने तमे ओपन करशो एटले अहींया बधुं स्टेप बाय स्टेप कीधुं छे कई रीते तमारे फॉर्म भरवानुं रहेशे। टू मेक द एक्जामिनेशन सीस्टम मोर रिलायबल ट्रांसपेरेंस अकाउंटेबल एंड टू प्रमोट द डिजिटलाइजेशन इन द सीस्टम द गुजरात युनिवर्सिटी से हेज टेकन स्टेप फॉरवर्ड थ्रू आउट ऑनलाइन एक्जाम फॉर्म फिलिंग विथ स्टूडेंट लॉग इन आईडी एंड पे देर एक्जाम फी थ्रू आउट डिजिटल गेटवे। એટલે મિત્રો આ સિસ્ટમ આખી ઓનલાઈન છે, તમારે ફી પણ અહીંયા ઓનલાઈન ભરવાની રહેશે। હવે જે સ્ટુડન્ટને જે સ્ટેપ કરવાના છે, જે સ્ટુડન્ટની ઇન્સ્ટ્રક્શન છે એ અહીંયા આપેલી છે, શું કહેવા માગે છે આપણે એક પછી એક લેતા જાય। ફોર ફિલિંગ ધ એક્ઝામ ફોર્મ એન્ડ પે સ્ટુડન્ટ હેઝ ટુ લોગિન એટ બિલો મેન્શન લિંક। અહીંયા તમે લિંક જોઈ રહ્યા છો અથવા તો તમે અહીંયા લોગિન કરશો તો અહીંયા પણ એ લિંક તમને જોવા મળશે। ડાયરેક્ટ જ અહીંયા તમે લિંક ઉપર ક્લિક કરી અને જે એનું ફોર્મ છે અહીંયા ઓપન કરી શકો છો, જેનું લોગિન પેજ છે આ રીતે તમને અહીંયા જોવા મળશે ડાયરેક્ટ। અને જે આ લિંક છે એ તમને હું ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દઈશ, ત્યાંથી તમે ડાયરેક્ટ પણ લોગિન કરી શકશો। એન્ડ કાઇન્ડલી રેફર ધ મેન્યુઅલ ઓફ એક્ઝામ ફોર્મ એન્ડ ફી ફોર સ્ટુડન્ટ એનએક્સ આ જે છે એનએક્સએલ વન એ આપણે અહીંયા જોઈ લઈ। અહીંયા તમે જોઈ રહ્યા છો આ જે મેન્યુઅલ આઈપી છે એ કઈ રીતે તમારે ફોર્મ ભરવાનું રહેશે, તો અહીંયા આપણે એને અહીંયા ઓપન કરી લઈએ અને અંદર કઈ રીતે ભરવાનું છે એ આખી ઇન્સ્ટ્રક્શન આમાં તમને જોવા મળશે। હા મિત્રો, તમને એક મેઇલ આવશે જે લોગિન આઈડી અને પાસવર્ડ એ મેઇલની અંદર તમને જોવા મળશે। તો લોગિન આઈડી અને પાસવર્ડ એક તમારી અગર આવી જાય એસએમએસ થ્રુ અથવા તો મેઇલ દ્વારા, ત્યાર પછી તમારું આ સ્ટેપ કરવાના રહેશે। તમારા લિંકમાં જઈ અને લોગિન આઈડી અને પાસવર્ડ એન્ટર કરીને સાઇન ઇન કરવાનું રહેશે। જેવું સાઇન ઇન કરશો એટલે અહીંયા તમારું જે એકાઉન્ટ છે અહીંયા લોગિન થઈ જશે। ત્યારબાદ તમારે ડાયરેક્ટ જ અહીંયા 3 ડોટ ઉપર ક્લિક કરી અને એક્ઝામ ફોર્મ એન્ડ ફી પર તમારે ક્લિક કરવાનું રહેશે। એના પર તમે જેવું ક્લિક કરશો એટલે તમારું અહીંયા આખી ડિટેલ ખુલી જશે, તમે કઈ કોલેજમાં અભ્યાસ કરો છો, તમારું નામ, અને અહીંયા એની પહેલાં જો તમે તમારી પ્રોફાઇલ ક્રિએટ કરવા માગતા હોય તો તમારે માય પ્રોફાઇલમાં જઈ અને તમારો જે ફોટો નહીં છે એ પણ તમે અહીંયા અપડેટ કરી શકશો, એટલે અહીંયા તમને તમારો ફોટો જોવા મળશે। ઓકે, ત્યાર પછી તમે જશો એટલે જે તમારા કેટલી ફીસ છે તમારો ડિપાર્ટમેન્ટ બધું અહીંયા આવી જશે। જે ફીસ છે અહીંયા મિત્રો 850 રૂપિયા છે। ત્યારબાદનું તમારું સ્ટેપ શું છે, તમારે પે ઓનલાઈન ઉપર ક્લિક કરવાનું અને અહીંયાથી કોઈ બી તમે માધ્યમથી ઓનલાઈન પેમેન્ટ કરી શકો છો, ક્રેડિટ કાર્ડ છે, ડેબિટ કાર્ડ છે, નેટ બેન્કિંગ અને યુપીઆઈ કોઈ બીની મદદથી તમે અહીંયા પેમેન્ટ કરી શકો છો। ઓકે, તો આ સિમ્પલ મિત્રો સ્ટેપ છે। તે પછી આપણે આગળ જોઈ, સ્ટુડન્ટ હેઝ ટુ સ્ટ્રિક્ટલી ફોલો ધ એક્ઝામ ફોર્મ ફિલિંગ ધ સ્કેડ્યુલ એઝ મેન્શન ઇન ટેબલ એ, અને એક્ઝામ ફોર્મ વિલ નોટ બી એક્સેપ્ટ આફ્ટર ધ સ્કેડ્યુલ મેન્શન ઇન ટેબલ એ। જે આ ટેબલ એ શું કહેવા માગે છે આપણે અહીંયા જોઈ લઈ, તો જે આની મિત્રો લાસ્ટ સ્ટાર્ટિંગ ડેટ અને લાસ્ટ ડેટ શું છે, તો 2/3 એટલે કે કાલના રોજથી સ્ટાર્ટ થશે અને 7/3 સુધી જે તમે આ ફોર્મ છે એ ફિલઅપ કરી શકશો। હા, તે પછી તમે ફિલઅપ કરી શકશો પણ એમાં જે પેનલ્ટી છે એ અહીંયા આ પ્રમાણે લાગશે। જો તમે 8/3 કે 10/3 અંદર ભરશો તો તમારે એની પેનલ્ટી 500, જેમ કે તમારી એક્ઝામ ફી 800 રૂપિયા છે તો પ્લસ પેનલ્ટી 500 રૂપિયા, એટલે તમારે ટોટલ 1300 રૂપિયા પે કરવાના થશે। અને જો તમે 2/7 અંદર તમે ફોર્મ ભરશો તો તમારે કોઈ બી પેનલ્ટી ફી પે કરવાની રહેશે નહીં, અને 13/14 સુધી તમે ભરશો તો એની પેનલ્ટી છે 2000 રૂપિયા, અને પછી 15/15 તો તમે પેનલ્ટી પે કરશો તો બી તમે જે તમારું ફોર્મ છે એ ફિલઅપ નહીં કરી શકો। લાસ્ટ ડેટ છે એ 14/3 છે, આમ તો કહી શકાય તો 7/3 જ લાસ્ટ ડેટ છે, પછી લાસ્ટ ડેટ છે પણ એ તમારે પેનલ્ટી પે કરી અને તમારે ફોર્મ ફિલઅપ કરવાનું રહેશે। તો બને ત્યાં સુધી મિત્રો 7/3 સુધી તમે ફોર્મ ભરી શકો અને ભરી જ દેજો, જો તમને મેઇલ ને એવું ના આવે તો તમે તમારી ઇન્સ્ટિટ્યૂટમાં કોન્ટેક્ટ કરજો અને તમે જે આની ડેટ આપી છે લાસ્ટ ડેટ ત્યાં સુધીમાં તમે તમારું આસાનીથી
ફોર્મ ભરી શકો. વન્સ ધ પેનલ્ટી ફેઝ ઇઝ સ્ટાર્ટેડ એન્ડ સ્ટુડન્ટ હેઝ ટુ પે ફીઝ અલોન વિથ પેનલ્ટી દેન ઓનલી ધીસ એક્ઝામ ફોર્મ વિલ બી એક્સેપ્ટ. ઓકે, અને ઇફ ધ લાસ્ટ ડેટ ટુ ફિલ ધ એક્ઝામ ફોર્મ એન્ડ ટુ પે ધ એક્ઝામ ફી ઇઝ ઓવર, તો ઓટોમેટિક ધ પે ઓનલાઈન બટન વિલ ગેટ ડિસેબલ એન્ડ સ્ટુડન્ટ વિલ નોટ બી એબલ ટુ પે. ઓકે, તો જે લાસ્ટ ડેટ હોઈ જશે તે પછી તમે પેનલ્ટી ભરી પણ તમે ફોર્મ નહીં ભરી શકો. ઓકે, તમે આ 14 તારીખ વહી જશે પછી તમે 2000 એક્સ્ટ્રા દેશો તો પણ તમે નહીં ભરી શકો. એટલે બને ત્યાં સુધી 7 ટન સુધીમાં ભરાઈ જાય એવી ટ્રાય કરજો. ઇફ ધ સ્ટુડન્ટ ફાઇન્ડ એની મિસમેચ ઇન નેમ, એનરોલમેન્ટ નંબર, સબ્જેક્ટ કોડ, સબ્જેક્ટ નેમ એન્ડ અધર ડિટેલ, તો તે હેવ ટુ ઇમિડિયટલી કોન્ટેક્ટ ધ પેરેન્ટ્સ ઇન્સ્ટિટ્યૂટ. હવે તમે જ્યારે ફોર્મ ભરો ત્યારે મિત્રો આ ખાસ જોજો, તમારું નામ છે, એનરોલમેન્ટ નંબર છે, સબ્જેક્ટ નેમ, એ બધું એકવાર જોઈ લેજો. તે પછી પેનલ જે તમારી ફીસ છે એ પે કરજો. અને એમાં કાંઈ જો મિસ્ટેક તમને દેખાય તો તમારે ઇન્સ્ટિટ્યૂટને કોન્ટેક્ટ કરવાનો રહેશે. ઓકે, અને ઇન કેસ ઓફ પેમેન્ટ ફેલિયર એટ ધ ફર્સ્ટ એટેમ્પ ધ સ્ટુડન્ટ સોલ ટ્રાય આફ્ટર 45 મિનિટ્સ. હવે આમાં ઘણા બધાને એવું થશે ફી ભરતી વખતે, કારણ કે તમારું પેમેન્ટ કપાઈ જશે બેંકમાંથી, પણ જે ફીસ ઓનલાઈન નહીં ભરાય તો એવી કન્ડિશન એવી ત્યારે તમારે શું કરવાનું રહેશે, તમારે જે 45 મિનિટ છે રાહ જોવાની. જો ઓટોમેટિક ભરાઈ જાય તો ભલે, નકર પછી તમારે ફરીથી ટ્રાય, એટલે ફરી બીજી વાર તમારે ફી ભરી દેવાની રહેશે. ઓકે, અને જો આવું થયું, તમારે ફી કપાઈ ગઈ અને તમે 25 જે 45 મિનિટ આપી છે એની અંદર તમે ફી ના ભરી, એટલે કે ન ભરાની, અને જે ફી તમને તો રિફંડ મળી જ જવાની છે, પણ તમે પછી બીજી વાર જે ફી નહીં ભરો તો પણ તમે તમારું એક્ઝામ ફોર્મ નહીં ભરેલું ગણાય. ઓકે, અથવા તો તમારે જે તમારું એક્ઝામ ફોર્મ છે એની PDF તમારે ડાઉનલોડ કરી લેવી. ઓકે, એટલે પાકું જ ગણાય કે તમારું જે એક્ઝામ ફોર્મ છે એ ફિલઅપ અહીંયા થઈ ગયું છે. ઓકે, તો જે કાંઈ તમારા મિત્રો ડાઉટ હતા એ આપણે આ વિડીયોમાં કવર કરી લીધા, પણ હજી તમારે કાંઈ એવો ડાઉટ હોય તો તમે મને કોમેન્ટમાં પૂછી શકો છો, એનો આન્સર હું બને ત્યાં સુધી તમને આપીશ, અથવા તો વિડીયોની માધ્યમથી પણ આપણે જોશી. ઓકે, તો જો મિત્રો વિડીયો પસંદ આવ્યો તો એક લાઇક કરજો, મળજે, તમે નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો.